આજનો દિવસ 25મી વર્લ્ડ થાઇરોઇડ ડે એટલે કે વિશ્વ થાઇરોઇડ દિવસ. દર વર્ષ 25મીના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ થાઇરોઇડ રોગ અંગે લોકોમાં જાગૃતતા લાવવાનો અને તેના ઉપચાર માટે પ્રોત્સાહન આપવાનો છે. અમેરિકન થાઇરોઇડ એસોસિએશન એટલે કે ATA, યુરોપિયન થાઇરોઇડ એસોસિએશન એટલે કે ETAના સહયોગથી 25મીના રોજ ઉજવવામાં આવે છે. યુરોપિયન થાઇરોઇડ એસોસિએશનની સ્થાપના 25 મે 1965ના રોજ થઈ હતી. તેની યાદમાં વર્ષ 2008થી 25મીના રોજ આ દિવસને ઉજવવામાં આવે છે. થાઇરોઇડ એક આંતરસ્ત્રાવિક ગ્રંથિ છે જે માનવના શરીરમાં ચયાપચયની ક્રિયા કરે છે અને વિકાસ પરિપક્વતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. થાઇરોઇડ ગ્રંથિ ગળાના મધ્યભાગમાં એટલે કે થાઇરોઇડ કાર્ટેલેજ એટલે કે આડમ્સ એપલની નીચે આવેલ અને અન્નળીના ઉપરના ભાગમાં આવેલી છે, જે થાઇરોઇડ T3 અને થાઇરોઇડ T4 હોર્મોન્સને ઉત્પન્ન કરે છે. ભારતમાં લગભગ 25 કરોડ લોકો થાઇરોઇડના વિવિધ રોગોથી પીડાય છે, જેમ કે એકાગ્રતા ઘટવી, વજન વધવું, ઝડપથી વાળ ખરવા, સૂકી ત્વચા, વ્યંધત્વ, કોલેસ્ટ્રોલ વધવું, શરીર અને ચહેરા પર સોજા આવવા, હૃદયના ધબકારા વધી જવા અથવા ઘટી જવા, હાથ પગ ધૂજવા અને બિનજરૂરી થાક લાગવો વગેરે થાઇરોઇડની સામાન્ય લક્ષણો છે. ખોરાકમાં અપૂરતા આયોડિનની માત્રાને કારણે થાઇરોઇડ ગ્રંથિ T3 અને T4 હોર્મોન્સ નથી બનાવતી, તેથી પરિણામે થાઇરોઇડ ગ્રંથિની વૃદ્ધિ થાય છે, જેને આપણે ગોઇટર રોગ તરીકે પણ ઓળખીએ છીએ. આ રોગ ન થાય તે માટે આયોડાઇડ સોલ્ટ્સ એટલે કે આયોડિનયુક્ત મીઠું ખોરાકમાં લેવું જોઈએ. શરીરમાં જો થાઇરોઇડનું પ્રમાણ વધે તો હાઇપર થાઇરોઇડ્સ અને ઘટે તો તેને હાઇપો થાઇરોઇડ્સ કહે છે.